જાતના જે સમાજમાંથી આવે છે એ સમાજના રિવાજો છે ઘણી વખત મે રિવાજોને આપણે તાત્કાલિક ના કહી શકીએ કે આ રિવાજ તમારો ખોટો છે એટલે તમે ના પણ એને આપણે સમજાવવાની અને આ સમાજમાં કદાચ એક માતા નથી માનતી તો એમના સમાજના જે વડીલો છે જેમ કે આ છે એવા જે બીજા એ લોકોના સમાજના 5-10 લોકો જે હશે જે લોકોને વધારે સમજવાના એ લોકો તમારી જવાબદારી એટલે વધી જાય છે કે તમે જે સમાજના જે રિવાજો ને એ છે એને એકદમ તમે બદલી નથી શકવાના પણ તમારે એ સમાજના જે મોભીઓ કહેવાય ઇવન આટલા બધા બહેનો છે એમાંથી બે બહેનો એવી હશે જેનું બધા માનતા હશે એટલે તમારે એ જાણકારી લેવાની કે કઈ બે ત્રણ બહેનો છે ને કઈ જોઈ કહેના કે અગર બચ્ચી કી ઉંમર માં બનને જેસી નહીં હૈ પણ હમારા સમાજ ઉનકો બોલતે કે આપ વિવાહ કર લો બસ જલ્દી સે કર લો इसकी वजह से वो बच्ची की पूरी तंदुरुस्ती है वो बिगड़ जाएगी उसकी पूरी जिंदगी बिगड़ जाएगी वो अगर 16 साल में उसका बच्चा हो गया बच्चा भी बराबर नहीं हुआ तो बच्चा कमजोर रहेगा माँ भी कमजोर रहेगी तो फिर वो क्या करेगी ખાવા પીવો ને એવું બધું સરખું મળ્યા છે એટલે આ બધા બાળકો જુદા જુદા કુટુંબમાંથી આવે છે એટલે એ જુદા છે એટલે કદાચ એ તમે સમજો માર્કેટ કરતા એને શું જોઈએ છે એ જગાઓ એ લોકોના મનમાં છે ને સપના દેખાડો મોટા ક્યાં પહોંચવું છે એક વખત બાળકને એનું સપનું દેખાશે ને કે અહીંયા છે પછી એ સપને પહોંચતા હોવા માટેની સીડી બતાવો કે આ આ વસ્તુ કરે તો ત્યાં જાય આજે ઇંગ્લિશ કે બોલવું છે પણ ઇંગ્લિશ મારે બોલવું છે બધા જ કે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ પણ તું રોજ બોલીશ નહીં ભૂલો કરીશ નહીં તો પછી ક્યાંથી શીખાશે બીજું વાંચન ખબર નહીં તમારામાંથી કેટલા લોકો રોજનું વાંચન કરે છે કે પછી આપણે છે કે સમય નથી મળતો ના સમય તો 24 કલાક જ બધાને મળે પણ વાંચન શિક્ષકોએ ખાસ તમારે પુસ્તકો વાંચવા પડશે લાઇબ્રેરી અહીંયા મેડમ છે તો એમાં વધારો કરો તમે બધાએ સિલેક્ટ કરો કે આ આ પુસ્તકો લાવવાના ડોનેશન તો હવે રોટરી વાળા બેઠા છે પાછળ એટલે પુસ્તકો ખરીદવા માટે તમે તમારે ડિમાન્ડ જ કરવાની છે પણ લાઇબ્રેરીમાં જે ચોપડો રાખ્યો છે ને એમાં કયો શિક્ષક કેટલું વાંચે છે અને કયો વિદ્યાર્થી કેટલું વાંચે છે એઝ અ પ્રિન્સિપાલ અમારે હોય છે સાહેબ હા એટલે જેટલું એટલે ઇન્ટરનલ કોમ્પિટિશન છે રોટી જોડે હું વાત કરીશ પછી અમે સૌથી વધારે પુસ્તકો વાંચવાનો અને વાંચીને પછી સમજાવવાની એવી એક હતી અમે અમે સ્ટોરી ટેલિંગ કહીએ છીએ એને કે આજે આ હું બધું લઈ આવ્યો હતો કે સાહેબ મને સાંભળો તો ખરા જ્યાં ફાધર વી અને મેં એક આ તોતો ચાંદ કરીને એ તો હજુ મેં રોટરીને કીધું છે કે જેટલા એમના શિક્ષક છે એ બધાને એક કોપી આ બુકની આપે આ બુકમાં જે તમે તમે જે આ કે આ લોકો સબ પૂછે છે ને કે આવા છોકરાને કઈ રીતે ભણાવો કેવા પ્રિન્સિપલ છે આ એક તોતો ચાને એકદમ જ મસ્તી તોફાન કરવાવાળી છોકરી હોય છે એક સ્કૂલમાં એ આ જાપાનની છે લખેલી છે અને વર્લ્ડની 35 ભાષામાં આનું અનુવાદ થયેલો છે ગુજરાતીમાં પણ આ એટલે મળે છે હિન્દીમાં મળે છે તામિલમાં મળે છે બેંગોલીમાં મળે છે અને પછી એને કાઢી મૂકવામાં આવે છે અને એ બીજા એક સ્કૂલમાં જાય છે એના આચાર્યની આખી પદ્ધતિ જુદી છે ભણાવવાની અને ત્યાં આવે છે સાહેબ મને સાંભળો તો આપણે લિસનિંગ સ્કિલ્સ આ છોકરાઓને કેવું હોય પણ આપણી પાસે સમય ક્યાં છે કે આપણે એને સાંભળે મા બાપની પાસે સમય ક્યાં છે કે એને શું કેવું છે એને શું કરવું છે તો આપણે કોઈ દિવસ કોઈ પૂછતા જ નથી અને એવો કરિક્યુલમ પણ નથી કે હા બાળકોને પૂછીને કરિક્યુલમ કરીએ એટલે પુસ્તકો વાંચવા બહુ જરૂરી છે તમે ઘણા બાજુ છે એટલે શું વાંચો એ નહીં વાંચો અને વંચાવો આ છોકરાઓ મેં વિવેકાનંદ વાંચી વાંચીને મોટો થયો છું
મારા એક મિત્રના એ વખતે રોટરી નતો પણ એક હતા જે ધનાઢ્ય હતા એટલે એ બધા એના છોકરાને એટલે અમે એક લાયબ્રેરી બનાવી દીધી. બધું જ મેં વાંચી નાખેલું. હું છકો મકો મિયા ફુસકી અડુક્યો ધડુક્યો બપોર પટેલ આ બધું વાંચીને મોટો થયેલો છું. એક પણ પુસ્તક લાયબ્રેરીમાં એવું ન હોય જે મેં ના વાંચેલું. એવો કાંડો વાંચવાનો અને વાંચવાથી જ નોલેજ આવશે. ખાલી ટેક્સ્ટ બુક વંચાય વંચાય કરી આપણે અને ગોખી ને એક્ઝામમાં પાસ થઈ ગયો સવાલના જવાબ લખી દીધા અને આપણે એ ભણતર નથી. એ ખાલી આપણે પરીક્ષાર્થી બનાવ્યો વિદ્યાર્થી નથી બનાવ્યો. આપનો અનફોર્ચ્યુનેટલી શિક્ષણ પદ્ધતિમાં બદલાવ લાવવો જરૂરી છે.